بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم आज ની તારીખ છે 31 ઓગસ્ટ 2015. આજે ત્રીજો દિવસ છે જ્યાં ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો હતો કોએસ તરફથી. તો માશાઅલ્લાહ મારા સામે જે આ જમાતના જે સેક્રેટરી છે તે મારા સામે છે. સલામ અલયકુમ. અલયકુમ સલામ. તમારો ઓળખાણ? જી, મારું નામ ઇકબાલ છે, ઇકબાલ માનજી. હું પીટરબોરો જમાતનો ઓનરરી સેક્રેટરી છું અને મારી અહીંયા પીટરબોરોમાં હયાતી છે 1973 થી.
હું એમની પહેલાં જે છે હું યુગાન્ડાથી આવેલ છું. હું જ્યારે આવ્યો ત્યારે હું લગભગ મારી ઉંમર બહુ નાની હતી. મારા મા બાપ સાથે આવ્યો હતો ઈદી અમીનના વખતમાં, જ્યારે ઈદી અમીને 90 દિવસની આપણે ડેડલાઇન આપી હતી કે બધા બ્રિટિશને કાઢી મૂક્યા હતા. તો આપણે અહીં પછી પીટરબોરોમાં સેટલ થયા. 1973 હું અહીંયા પીટરબોરોમાં છું. પીટરબોરો જમાત જે છે ની સ્થાપના જે થઈ હતી એ અમુક વડીલો થ્રુ થઈ હતી, જે એમાંથી એક મારા વાલિદ સાહેબ મરહૂમ હતા રોશન અલી ફાઝલ મનજી, અને એમના સાથે બીજા જે હતા, ખાસ કરીને એક આપણા એ પણ મરહૂમ થઈ ગયા છે મુરબ્બી મરહૂમ અકબર અલી ઇબ્રાહીમ અસારિયા, જેમના હસ્તક ઘણા માણસોને એમને ઇન્વાઇટ કરેલા હતા પીટરબોરોમાં આવવા માટે. કારણ કે એમને હતું કે અગર જો આપણે એક કોમ અગર જો ભેગી થઈ શકે તો એક કોમની સ્થાપના થઈ શકે, આપણું એક સેન્ટર થઈ શકે. અને પછી 1973ની અંદર એક ફેમિલી, એક તો આપણે આઝાદભાઈ આસારિયા જેને કવિમ પેવારા કહેવામાં આવે છે, અને યુસુફભાઈ જેસા એ મરહૂમ થઈ ગયા છે, બંને મરહૂમ થઈ ગયા, અલ્લાહ બધાની મગફરત કરે. આપણે એમને એ લોકોએ એક જગ્યા ગોતી હતી જેની અંદર એ લોકોને પોતાનો બિઝનેસ કરવું હતું ગાડીનું. તો જ્યારે એ જગ્યા આપણે જોઈ તો અમારા વડીલો એમને એપ્રોચ કર્યું કે ભાઈ અમે સેન્ટરનું કોઈ સ્થાપના કરવા માગીએ છીએ ને આ જગ્યા જે છે અમને લાગે છે વધારે વ્યાજબી હશે આપણા કોમ માટે. તો જ્યારે એ લોકોએ આ સાંભળ્યું તો એ લોકોએ પોતાની સેક્રિફાઈસ કરીને એમને આપી દીધું કે નહીં, અગર જો કોમને ઇમામનું ઘર બનતું હોય તો અમે હાજર છે, અમે દેવા તૈયાર છે. તો આપણે ત્યારે એ જગા લીધી. એ જ્યારે જગા લીધી હતી ત્યારે આગળના ભાગમાં એક બંગલો હતો, પછી સાવ ઉજ્જળ હતું, અને એમની પાછળ જે છે ને એક તબેલો હતો. મને હજી યાદ છે હું નાનો હતો, આપણો પહેલો મહોરમ જે છે એ તબેલામાં આપણે કર્યું હતું. એનો કોઈ ફર્શ નહોતું તો અમે કાર્પેટ નાખી આપી હતી. હીટિંગની ફેસિલિટી ન હતી તો અમારી પાસે ઓલા ગીઝર હીટર ના હતા એ રાખ્યા હતા. વચમાં પડદો કર્યો હતો, પડદા રાખી અને આપણે મહોરમને અશરો ત્યાં મનાવ્યો હતો. આહિસ્તા આહિસ્તા આસ્તે આસ્તે થઈ અને પછી જ્યારે ફેમિલી વધી તો આપણે છે ઇમામ બારગાહને મોટો કર્યો, એક્સટેન્શન કરી અને મોટો કર્યો. પછી જેમ જેમ આપણી જરૂરિયાત વધતી ગઈ એમ એમ આપણે કર્યું. પછી 1992ની વાત કરી રહ્યો છો ત્યારે આપણા મરહુમુલ્લા અસગરની હસ્તક આપણે આ જે સેન્ટર તમે હમણાં જોઈ રહ્યા છો, જે તમે જોયો હશે એમની જે સ્થાપના થઈ હતી એમનું ઉદ્ઘાટન મુલા અસગરની હસ્તક કર્યું હતો. મુલા સાહેબનો એમાં ઘણો કોન્ટ્રીબ્યુશન હતો થ્રુ વર્લ્ડ ફેડરેશન, અલા એમની મગફરત કરે મરહુમને. અને અમે ત્યારે અત્યારે અગર તો તમે જોવામાં આવીએ તો અત્યારે અમારે ત્યાં 350 ફેમિલીઝ છે. 350 ફેમિલીના ત્રણે તમે લેખો કે ત્રણ ફેમિલી મેમ્બર્સ હોય તો એ 1000 ઉપર થઈ જાય. તો અત્યારે અમારી આ છે. અત્યારે હવે અમે જોઈએ છીએ કે અમારી જરૂરિયાત વધી ગઈ છે, કારણ કે વીકેન્ડ્સ જે હોય છે શનિવારના ત્યારે આપણે મદ્રેસો રાખીએ છીએ, એની અંદર 250 બચ્ચાઓ આવે છે. અત્યારે જે સેન્ટર છે તમે જોયા હશો એની અંદર 10 ક્લાસરૂમો છે. તો એ 10 ક્લાસરૂમને ઇનફ નથી થતા બચ્ચાઓ માટે, એક પરેશાની થાય છે, તકલીફ થાય છે કે નાના નાના ગૃહોમાં એ લોકોને મદ્રેસામાં પઢાવવામાં આવે છે તો અવાજમાં ઘોંઘાટમાં થતું હોય તો એ લોકોને અપસેટ થાય છે, ટીચર્સ લોકો સગદા ભણાવે. તો આપણે કીધું હતું કે ના જરૂર કાંઈક કરવું જોઈએ. હવે અમારા માટે અલ્હમ્દુલિલ્લાહ ખુદાના ફઝલો કરમથી પંજતરના પાકના વસીલાથી અમારે ત્યાં એ મોકો આવ્યો કે એક બાજુની જે લેન્ડ છે એ સેલ ઉપર આવી હતી. અમે સમજ્યા કે આ અગર જો અમે ભેગા કરી પૈસાને અમે એ લેન્ડ લઈ લઈએ તો અમે અહીંયા અમારું પોતાનું એક્સટેન્શન કરાવી શકીએ. તો અમે એ ચાલુ કર્યું અને અલ્હમ્દુલિલ્લાહ અમે લેન્ડ લઈ લીધી. આપણે કીધું છે કે એ અમારા પ્રોજેક્ટને અમે અલકાયમ પ્રોજેક્ટ કહેશું, ઇમામને
નામે પ્રોજેક્ટ કરશો. તો એ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે, તમે જોતા જોયા હશો કે બિલ્ડિંગ વર્ક ચાલુ થઈ ગયો છે અને અમે ઉમેદ કરીએ છીએ કે આવતા વર્ષ સુધીમાં ઇન્શાલ્લાહ એ કમ્પ્લીટ થઈ જશે. અમારી જે જરૂરિયાત છે એ છે કે અમને ફંડિંગની, માણસો અમને ઇન્ટરેસ્ટ ફ્રી લોન પણ દે છે, બીજા અમને પોતાના તરફથી પૈસાઓ જે લોકોના મરહુમીન પછવાડે હોય છે, ઘણા એવા છે જેઓ એક એક ક્લાસરૂમ આપેલ છે, કોકે ઝરી માટે કર્યું છે, કોકે લેક્ચર થિયેટર માટે કર્યું છે, કોઈ મેમ્બર માટે કર્યું છે. તો એવા એવા ઘણા ઘણા આપણા ઘણા મોમિન બિરાદરો છે કે જેઓએ અમારી આમાં મદદ કરી છે. પણ અમારી હજી જરૂર પૂરી થઈ નથી, અમે હજી જોઈ રહ્યા છીએ કે અમને આગળ જો વધારે કોઈ માણસો આગળ આવીને અમે એવા હોય કે અમને અમારો આનામાં સહકાર આપે તો અમારો કામ આ ઇમામના નામે પ્રોજેક્ટ પૂરું થશે. એ એક સવાબે જારી પણ છે, એક જાતનું જે છે કે બાકીયાત સાલેહાત જેને કહેવામાં આવે છે કે જ્યાં સુધી માણસો એમાં એનો લાભ લેશે એ તમારા મરહુમીને એનો સવાબ મળશે, તમને પણ એમનો સવાબ મળશે. ઇન્શાલ્લાહ ઉમેદ કરીએ છીએ કે માણસો આ જે સાંભળતા હશે અમને આમાંનો પૂરો ભાગ દેશે. અમારા પાસે એની વેબસાઇટ છે, તમે અમારા વેબસાઇટ ઉપર જશો MKSI પીટરબોરો, તો એની અંદર આખો અલકાઇમના પ્રોજેક્ટના બારામાં છે, એની અંદર 3Dનો જે છે ડિસ્પ્લે પણ છે, પ્લાન્સ પણ છે, બધું છે એની અંદર. એ પણ અમે આપીએ છીએ કે ભાઈ અમને કઈ કઈ જરૂરિયાત છે, કેવી રીતના છે. તો ઇન્શાલ્લાહ અમે ઉમેદ કરીએ છીએ કે આપણા ભાઈઓનો અમને આમાં સહકાર મળશે. તો બસ અમને જાણો તો હાજી સાહેબ કે તમારો કામ ધંધો ને બધું શું હોય છે તમારી આ જિંદગી દરમિયાન યા પેટરબોરોમાં? મારી ભણતર પ્રમાણમાં મેં કર્યું હતું ડાયગ્નોસ્ટિક રેડિયોગ્રાફી. અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટના કાનૂનના હસ્તક કે જે લોકો કટ્સ લાવ્યા હતા નેશનલ હેલ્થ સર્વિસમાં, તો મને કામ નહોતું મળ્યું. તો મેં સાઇડ લાઇન લઈ અને હું સોશિયલ વર્ક કર્યો છું પીટરબોરોની અંદર. મારે લોકલ જે ઓથોરિટી છે એના સાથે મેં 12.5 વર્ષ કામ કર્યું. ત્યારબાદ પછી એક મોકો મળ્યો હતો કે જેની અંદર એક કેર એજન્સી કહેવામાં આવે છે કે જે મોહતાજો છે, જે ઘર હોય છે, એ લોકોને હોમમાં નથી જવું હોતું, રેસિડેન્શિયલ હોમ છે યા નર્સિંગ હોમમાં નથી જવું હોતું, તો અગર જો એ લોકોની સારવાર એ લોકોના ઘરની અંદર જ એ લોકોને થતું હોય તો એ લોકો પોતાના ઘરની અંદર એ લોકોને રહેવા મળે. તો એની અંદર એને કહે છે ડોમિસિલરી કેર એજન્સી. તો મેં એમાં આજે ઘણા વર્ષોથી કામ કર્યું છે અને અલ્હમ્દુલિલ્લાહ આપણા માણસોનો પણ ઘણો ફાયદો થાય છે. કારણ કે હું શું કરું છું કે જે માણસોની જરૂરિયાત હોય એમની જબાન છે, એમને આપણે કલ્ચર પ્રમાણમાં છે, સાથે સાથે તહારત નજાસતમાં બધું આ બધી ટ્રેનિંગ આપું મારા કેરર્સ જ્યારે મારા વર્કર, જેટલા તમે એમ કહી શકો કે નર્સિસ છે મેલ ને ફિમેલ ને આપણે શરિયત પ્રમાણમાં માણસો માટે માણસ મોકલાવીએ, ઓરતો માટે ઓરતો મોકલાવીએ, આ બધું. તો આ હું કરી રહ્યો છું અલ્હમ્દુલિલ્લાહ, ને આપણા માણસોને એમાં ઘણો ફાયદો થાય છે. બસ હવે મારો આખરી સવાલ હશે કે જ્યારે મેં મોહરમ આવતો હોય છે ઇમામ હુસૈન અલ ઇસ્લામનું કોમેમોરેશન, તો એ ત્યારે તમે શું એવા પ્રોગ્રામો કરતા હોય છે? આપણે ત્યાં હંમેશનો રાબેતા મુજબ આપણે પહેલેથી તૈયારી કરીએ છીએ કે આપણે બહારથી કોઈ સ્પીકરને બોલાવીએ. હવે એની અંદર અમે બે જાતનું કરીએ છીએ. એક તો લેડીઝ માટે અમે ધ્યાન રાખીએ છીએ કે લેડીઝ માટે પણ કોઈ એવી ઝાકેરા આવે કે જે ઉર્દુમાં પણ કરી શકે, ગુજરાતીમાં પણ એમનો પ્રવચન કરી શકે અને સાથે સાથે ઇંગ્લિશમાં, જે બહુ જરૂર છે. કારણ કે આપણે જે નવજવાન જે છોકરીઓ મોટી થઈ ગઈ છે અહીંયાના પ્રમાણમાં એ લોકોની જબાન વધારે અંગ્રેજીની છે, તો અંગ્રેજીમાં પણ એ લોકોને જાણકારી. તો એ લોકો શું કરે કે એની અંદર એ લોકો એ લોકોનો સેપરેટ એક નાનો કોન્ફરન્સ રાખે જેની અંદર સવાલ જવાબ થઈ શકે. એવી રીતના મર્દોની અંદર આપણા પાસે ELC કમિટી છે. ELC કમિટી ઇંગ્લિશ લેક્ચર કમિટી છે. એ લોકો કોઈ ઇંગ્લિશ સ્પીકરને પણ બોલાવશે. ને આપણી જે જમાત હસ્તક અમારી જે જવાબદારી છે કે ઉર્દુની અંદર યા ગુજરાતીની અંદર યા તો કોકવાર બધે ત્રણેય ભાષા બોલવાવાળા હોય અમે એને બોલાવીએ. તો મોહરમના 12 દિવસ માટે પણ અમે કોઈને બહારથી બોલાવીએ છીએ અને અશરે ઝૈનબિયા માટે પણ અમે બોલાવીએ છીએ. અને આ બંને લેડીઝ અને જેન્ટ્સ માટે બંને માટે પ્રોગ્રામો હોય છે. સવારના લેડીઝ લોકો પોતાનો પ્રોગ્રામ 12 દિવસ રાખતા હોય છે, અશરે ઝૈનબિયામાં પણ રાખે છે તથા અશરે મોહરમમાં પણ રાખે છે. આપણે ત્યાં પણ આપણે એવી રીતના રાખીએ છીએ કે મોહરમના 12 દિવસ કેવી રીતના પસાર થાય, કેવી રીતના સકીના થાય, જેની અંદર બધાની જરૂરિયાત આપણે પૂરી કરી શકીએ. અને નવજવાનો માટે ખાસ કરીને પ્રોગ્રામની
બાદ એ લોકો માટે એક સેમિનાર્સ રાખતા હોય છે કે જેની અંદર ઘણા એવા સવાલો છે જે વડીલો સામે એ લોકોને ન કરવા હોય, એ લોકોને જરાક ઉચક થતી હોય તો એ લોકો આજે બહારના આવ્યા હોય એમના સાથે પ્રોગ્રામ એ સેટ કરી એમને સવાલ જવાબ પોતાના કરે. અને સાથે સાથે આશુરાની અંદર અલ્હમ્દુલિલ્લાહ આપણા પાસે પીટરબોરોની અંદર હમણાં અફઘાની કોમ્યુનિટીનો સ્થાપના થયું છે, એ ઘણી તાદાદમાં છે, સંખ્યા છે, એ લોકોનો ભલે સેન્ટર છે પણ નાનો હોય છે. તો આશુરાના દિવસે આ બધા આપણા સાથે મળીને આવે છે. સાથે સાથે એ પણ જરૂરી છે તમને કહેવાનું કે પીટરબોરો જે છે એ એક ગામ છે વિધિન એક કાઉન્ટી જેને કેમ્બ્રિજશાયર કાઉન્ટી કહેવાય છે. તો એ કાઉન્ટીની અંદરથી પણ જેટલા માણસો જ્યાં જ્યાં જેને ખબર પડે છે કે આ શિયા સેન્ટર છે, અહીંયા અશરો થઈ રહ્યો છે, તો એ લોકો બધા ભાગ લે છે. તો અમારી ઘણી અંદર અહીંયા વસ્તી પણ થાય છે સાથે સાથે રોનક પણ થાય છે. બસ અમો રોન જમાતને શુક્રિયા અદા કરે છે કે અમોને મહેમાન નવાજી ખૂબ કરી. માશાલ્લાહ આજે આ ત્રણ દિવસ દરમિયાન અમોને પૂરતો મદદ કરેલ, અમને બધી એ લોકો કહી રાખ છે અને અમે અહીંયા ઘરના જ હતા, તો એ બદલ અમો શુક્રિયા અદા કરે છે. અને બસ ઇન્શાલ્લાહ તમો આજે ઇન્ટરવ્યૂ કબૂલ કરેલ એને પણ અમે શુક્રિયા અદા કરે છે કે તમે તમારો ટાઈમ દઈને અમારા જે રિક્વેસ્ટ હતો ઇન્ટરવ્યૂનો તે કબૂલ કર્યા. અને બસ ઇન્શાલ્લાહ વાપસ આપણી મુલાકાત થશે. એ અમારી ખુશકિસ્મતી છે કે અને અમને ઘણી ખુશી થઈ છે કે આ એવો અવસર છે કે જેની અંદર બધા આપણે ભાઈઓ ભેગા થઈ શકે, એકબીજાનું મિલજુલ થઈ શકે, જેની અંદર આપણે ખાસ ભારપૂર્વક આપણા અહીમાઓએ પણ કહ્યું છે, આપણા કુરાને પાકમાં પણ આપણે એક વસિયત કરવામાં આવી છે કે તમે સિલતુર રહમ કરો. આની અંદર સિલતુર રહમ થાય છે, આપણા બચ્ચાઓ એકબીજા સાથે મિલજુલ કરી અને એકબીજાની સાથે ઓળખાણ થઈ શકે છે. ને અમને ઘણી ખુશી છે કે અમે મોકો મળે છે કે અમારા પોતાના ભાઈઓની અમે ખિદમત કરીએ. અને અમે પણ ખુશગુજાર છીએ કે તમે લોકો પેરિસથી છે, સ્વીડનથી છે, જ્યાં જ્યાંથી પણ છે તમે લોકો આવેલ છો. અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે અમે અમારી પૂરી કોશિશ કરી અને તમારો આવકાર સરખીતના કર્યો હશે અને તમારી અમે જે રહેવા સેવાનું છે અમે શક્યા. ઇન્શાલ્લાહ અમે ઉમ્મીદ કરીએ છીએ આઈંદા પણ અમારી કોઈ પણ જાતની ખિદમતની જરૂર પડે તો અમે તમારા હાજર છીએ. તમારો આભાર કે તમે અમે મોકો આપ્યો છે બોલવાનો. ઉમ્મીદ રાખી છે કે અમે બહુ જાજી વાત નથી કરી તમને કે તમને બોટ નથી કરી નાખ્યા, પણ દુઆ કરીએ છીએ ઇન્શાલ્લાહ આપણે ખુદા મોકો આપતો રહે કે આપણે હંમેશા આવી રીતના ભાઈચારાથી રહી શકીએ ઇન્શાલ્લાહ. વાલેકુમ સલામ રહમતુલ્લાહ. આપણું ઇન્ટરવ્યૂનો સિલસિલો જારી રાખે છે. આજે છેલ્લો દિવસ છે જે ટૂરનો હતો મરહુમુલ અસ્કરના નામ ઉપર. તો માશાલ્લાહ મારા સામે હાજી સાહેબ છે કે જે કોએજના પ્રમુખ છે, તો તેને આપણે સવાલ કરીએ. સૌથી પહેલાં તેનું ઓળખાણ નથી. અસ્સલામુ અલૈકુમ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. મારું નામ ડૉક્ટર અકબર મોહમ્મદ અલી છે. હું હમણાં કોએજનો વાઇસ પ્રેસિડન્ટ છું ને આવતા અઠવાડિયેથી પ્રેસિડન્ટ ઇલેક્ટ હમણાં છું ને આવતા અઠવાડિયેથી પ્રેસિડન્ટ થઈશ. ને ડૉક્ટર જીવા જે હમણાં પ્રેસિડન્ટ છે, એ મારી ઈચ્છા છે કે એ આપના વાઇસ પ્રેસિડન્ટ થાય કોએજના. કોએજ કે કાઉન્સિલ ઓફ યુરોપિયન જમાત, બધી યુરોપની જમાત આપની એક સાથે છે યુરોપમાં, ને યુરોપના ફેડરેશન છે જે વર્લ્ડ ફેડરેશનના મેમ્બર છે આપને. મને હું મારો જન્મ થયો હતો મુંબાસા કેન્યામાં. હું 14 વર્ષ નહોતો ત્યારે લંડન આવ્યો ભણવા વાસ્તે, ને ત્યારથી હું અહીંયા લંડનમાં રહું છું. મારું ભણતર, હું મેડિકલ ડૉક્ટર છું ને અહીંયા લંડનમાં મારી પ્રેક્ટિસ છે 9000 પેશન્ટની, અને અમે 4-5 ડૉક્ટર સાથે પાર્ટનરશિપમાં છે ને પ્રેક્ટિસ કરે છે. ને બસ મારો સ્પેર ટાઈમ બધો આ કોમની ખિદમતમાં જાય છે. બસ હવે બાદમાં ડૉક્ટર સાહેબ મારો સવાલ છે કે માશાલ્લાહ આજનો છેલ્લો દિવસ છે, આજે ટુર્નામેન્ટ છે મરહુમુલ અસ્કરના નામ ઉપર, તો એ બારામાં તમે જરાક કહી શકો તો કેમ પસાર છો, જેથી કરીને આજે ખોજા ટીવી ને ખોજા રેજન સાંભળનારાઓ છે તેઓને ખબર પડે કે આ ઓર્ગેનાઇઝેશન હતું આ મરહુમના નામ ઉપર, એ કેના માટે હતું? એટલે આ ટુર્નામેન્ટ આપને કોએજના નીચે દર વર્ષે ચાલે છે. જણની અહીંયા હોય છે ને બૈડાઉની હોય છે. લગભગ 16-17 વર્ષથી આ ટુર્નામેન્ટ ચાલે છે.
દર વર્ષે આપના કોમના બધાય જુવાનિયાઓ છોકરાઓ ભેગા થાય, બધી જુદી જુદી જમાતમાંથી આવે એ લોકો, ને સ્પોર્ટ્સ કેટલીય જુદી જુદી સ્પોર્ટ્સ રમાય છે. એમાં ફાયદો એ થાય છે કે આપના જુવાનિયા બધાય જુદી જુદી જમાતના ભેગા થાય, એક ફેરે ને એકબીજાને ઓળખાણ થાય, એ લોકોની દોસ્તી બંધાય, ને એ લોકો એક બાજુ એ લોકોને એમ થાય કે આપના છે ને કોમના એક જ છે બધાય, ને આપને ભેગા થાય છે તો એમાં એ બહુ ફાયદો થાય છે આપને, ને યુનિટી પેદા થાય છે એક જાતની, ને શું રમવાથી. બીજું એનો કોસ્ટિંગ ખાસ કંઈ નથી, કારણ કે બધાય પાર્ટિસિપન્ટ એક એક ગેમમાં એ લોકોને જોઈન થવું હોય તો એ લોકો 5-5 પાઉન્ડ સ્ટર્લિંગ પાઉન્ડ આપે છે. એટલે ને લગભગ આ વર્ષે 600થી ઉપર પાર્ટિસિપેશન છે. કોમના યુવાનો ને બીજાઓ ઘણા બુઢાઓએ ભાગ લે છે એમાં, ને બહુ જ ફાયદો થાય છે. તો આજે ત્રીજો દિવસ છે અહીંયા, ને આજે બધી ગેમ્સ ક્લોઝ થશે, ને આ સાંજના ક્લોઝિંગ સેરેમની હશે એની ઇન્શાલ્લા. બસ હવે મારો આખરી સવાલ હશે કે માશાલ્લા તમે ડૉક્ટર છો, તો આપણું હેલ્થ માટે યાને આપણે શાંતિ માટે ફ્રેન્ચમાં કહીએ છે તંદુરસ્તી માટે શું તમે એવું નસીહત આપી શકો? આપને જે હમણાં જે કહે છે મોડર્ન ડિઝીઝીસ આપના જે છે ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ, કેન્સર, આ કહે છે કે ધીઝ આર ડિઝીઝીસ ઓફ મોડર્ન સિવિલાઇઝેશન. કારણ કે અગાઉની જે બીમારી હતી એ ગરીબીથી થતી હતી, હવેની આ બીમારીઓ બધી છે એ પૈસાવાળાઓથી થાય છે. કે એમાં શું કે આપનો 3-4 આપની ખામી છે એમાં, આપને ખાય છે વધારે, કસરત ઓછી કરે છે, ને સ્ટ્રેસ આપનો બહુ વધારે છે, ને આપને બસ દુનિયામાં બહુ પડ્યા છે. હવે એના વાસ્તે હવે ઘણું રિસર્ચ ને થાય છે કે આપને 3-4 ચીજ આપને કરવી જોઈએ. એક પહેલાં તો છે કે આપને જો રેગ્યુલર એક્સરસાઇઝ કરે તો રિસર્ચ કહે છે આપને કે એમાં તમારી ફિઝિકલ બીમારી ઓછી થાય, તમારી મેન્ટલ બીમારી ડિપ્રેશન ને એ બધું ઓછું થાય, આપને સ્ટ્રેસ ઓછું થાય, ને આપને પોતાને આમ મજા આવે દુનિયામાં રહેવાની. બીજું કે આપને સ્મોકિંગ એ બીજું પ્રોબ્લેમ છે કે આપને સિગરેટ ને એ ન પીએ. ત્રીજું કે આપનું વજન ને કંટ્રોલમાં રહે, ને આપની ડાયટ આપને સિમ્પલ એક સલાહ આપું કે આપને જે ફ્રૂટ્સ ને વેજીટેબલ છે એ આપને છે ને વધારે આપને ખાય તો એનાથી આપની હેલ્થી ઇટિંગ ઘણું બેટર થાય, ને આપને શું કે આપને બીમારી ઓછી થાય. ને એમાં આપને જો ફ્રૂટ ને વેજીટેબલ ને સેલડ ને એ વધારે ખાય તો આપને ઓટોમેટિકલી આપને બીજું તરેલું ને ગોશ ને ચોખા ને બ્રેડ ને એ બધું ઓછું આપને કરશું તો એ ડાયટ ઇમ્પ્રૂવ કરવામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચોથું કે આપને છે ને શાંતિ સ્ટ્રેસ એ કેટલું ઓછું કરે, ને એનાથી કાં રિલેક્સેશનથી કાં આપને ઇસ્લામમાં છે દુઆઓથી ઝિકર કરીને એનાથી આપને પોતાને અલ્લાહ સાથે કનેક્ટ કરે તો આપને આપની બીમારી ઓછી થશે, મેન્ટલ બીમારી ઓછી થશે, ને ફિઝિકલ બીમારી ઓછી થશે. એક આ ટુર્નામેન્ટમાં હું બહુ ખુશ થયો આ ફેરે કે જ્યારે પેરિસમાં હું હતો લીડરશીપ પ્રોગ્રામ ત્યાં આપને કર્યા હતા, તો ત્યારે હું ભરામણ કર્યો કે આપને ફ્રેન્ચ સ્પીકિંગ આપની કોમના ખોજાઓ છે એ છે ને ઇંગ્લિશ સ્પીકિંગ સાથે સાથે રહીએ, ને આપણે એકબીજા સાથે સાથે કામ કરવાનું છે. તો હું બહુ ખુશ થયો કે આ ફેરે આ મુલાઝકર મેમોરિયલ ટુર્નામેન્ટ કોઈજની જે છે એમાં પેરિસ જમાતમાંથી લગભગ 30 જણ પાર્ટિસિપેટ કરે છે, ને એ લોકો આવ્યા છે 6 વર્ષ પછી એ લોકો આવ્યા છે, ને બહુ ખુશ થયો કે આપના યુવાનો ઇંગ્લિશ સ્પીકિંગ ને ફ્રેન્ચ સ્પીકિંગ સાથે સ્પોર્ટ્સને રમે છે. બીજું મારો મત છે કે કોલેજનો પ્રેસિડન્ટ હું થાઉં પછી કે આપની ફ્રેન્ચ સ્પીકિંગ ને ઇંગ્લિશ સ્પીકિંગની ખોજા કોમને સાથે આપને લાવે, ને બધા આપને એક જ છે, કારણ કે આપને જ્યારે ઇમામવાળોને બાંધે મસ્જિદો બાંધે આપને એકબીજાને મદદ કરે
कि आपने इमामनो ने 14 मासूमीनो नाम आगर वधारे ने आपने बारनी कोम ने आपने अहलुल बेतनो मेसेज आपी शके तो ई आपने भेगा रहीने काम करवू ई बहु ज जरूरी छे ने इंशाल्लाह आपने खाली आपनी कोम माने पण आपकी मुसलमानो ने ह्यूमानिटी ने आपने सर्व करवानो छे कारण के अल्लाह आपने अहीं मोकलायो छे एक मत थी कि आपने ई जे ब्लेसिंग्स आपी छे ई जे आपने अमानत आपी छे एने आपने केवी रीतना यूज़ करे कि आपने जारे क्यामत ना दिवसे अल्लाह ने मले तो आपने किए कि जो तू मने आ अमानत आपो एनो हूँ आ करो ने आ आ सारो काम करो इंशाल्लाह एम दुआ छे कि आपने बधाई अल्लाह पासे 14 मासूमीन ना मैसेज थी आपने अल्लाह साथे इंशाल्लाह खुदा जन्नत नसीब करे आपने ने आपने बधाई साथे रही ने યુનાઇટેડ થઈને ભેગા રહીને એકબીજા સાથે કામ કરે ઇન્શાઅલ્લાહ. અસલામ અલૈકુમ વ રહમતુલ્લાહ. વાલેકુમ સલામ.